हेलो स्टूडेंट, धोरण 10 विषय विज्ञान आजे आपणे चैप्टर 1 नो स्वाध्याय जोशुं। बराबर, स्वाध्याय में तमारे हूँ जे आजे करावुं ए बधुं फेरबुक में नोट्स में बनावानुं छे। सौ प्रथम स्वाध्यायनो पहेलो क्वेश्चन, तमारे चार ट्रू ओर फॉल्स आपेला छे एम अहींया लखेला छे। ऑप्शन तमारी टेक्स्टबुक में मिली जशे। बराबर, एटले हूँ अहींया सीधा क्वेश्चन अने आंसर ज लखुं छुं। सौ प्रथम पहेलो छे ट्रू ओर फॉल्स। जो तमे क्वेश्चन नंबर 1 में ट्रू ओर फॉल्स छे, लेड ऑक्साइड प्लस कार्बन गीव्स लेड प्लस कार्बन डायऑक्साइड। बराबर, हवे लेड ऑक्साइड प्लस कार्बन एटले आ प्रक्रियक छे अने लेड प्लस कार्बन डायऑक्साइड एटले शू छे, नीपज छे। बराबर, तो आ पहला क्वेश्चन में ट्रू ओर फॉल्स छे एमां तमने एम कहेवा मांगे छे कि कया विधान खोटा छे, नीचे पैकीना कया विधान खोटा छे। बराबर, એટલે એ આપણે કહેવાનું છે। તો આ સમીકરણમાં જોઈએ ચાર ઓપ્શન તમને આપેલા છે, તમે જોઈ શકો છો તમારી ટેક્સ્ટબુકમાં। સૌપ્રથમ પહેલો ઓપ્શન છે, લેડ છે એ રિડક્શન પામે છે। જોઈએ આપણે પ્રક્રિયકમાં લેડ ઓક્સાઇડ છે, નિપજમાં અહીંયા ઓક્સિજન નથી એટલે કે ઓક્સિજન છે એ ગુમાવેલો છે। ગુમાવેલો એટલે રિડક્શનની પ્રક્રિયા, રિડક્શનની પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ આપણે। તો જે રાસાયણિક પ્રક્રિયામાં ऑक्सिजन गुमावे अथवा तो हाइड्रोजन मेळवे, तो आज पीबीओ माथी पीबी नू शू थई गयू, रिडक्शन थई गयू। लेड ऑक्साइड माथी लेड नू रिडक्शन थई गयू। तो पहलो तमारो ऑप्शन छे, लेड रिडक्शन पामे छे, आ वस्तु साची छे। बराबर, नेक्स्ट छे कार्बन डायऑक्साइड ऑक्सीडेशन पामे छे, तो अहीं कार्बन छे अहीं ऑक्सिजन उमेराई जाय छे, तो ऑक्सिजन उमेरावो एटले के ऑक्सीडेशन। जे रासायणिक प्रक्रिया में ऑक्सिजन उमेराय अथवा तो हाइड्रोजन दूर थाय आ प्रक्रिया ने शू कहेवामां आवे, ऑक्सीडेशननी प्रक्रिया। तो कार्बन माथी कार्बन डायऑक्साइडनुं शू थाय छे, ऑक्सीडेशन थाय छे। परंतु तमारो बीजो ऑप्शन शू छे, कार्बन डायऑक्साइड ऑक्सीडेशन पामे छे, तो आ विधान पण केवुं छे, साचुं छे। एटला माटे आपणे एवुं कहेवामां आवेलुं छे કે કયું નીચેના પૈકી કયું વિધાન ખોટું છે। ત્રીજો ઓપ્શન જોઈએ આપણે, કાર્બન છે એ ઓક્સિડેશન પામે છે, કઈ રીતના કાર્બન ઓક્સિડેશન પામે, તો કાર્બન અહીંયા છે અહીંયા આવી જાય છે કાર્બન ડાયોક્સાઇડ, લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, તો એ પણ સાચું છે। તો આ ચાર મેં જે તમને ઓપ્શન આપેલા છે એમાંથી કયું વિધાન ખોટું છે એ આપણે કહેવાનું છે। તો કયું વિધાન ખોટું છે, એ અને બી, મીન્સ કે લેડ રિડક્શન પામે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓક્સિડેશન પામે છે। બરાબર, તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે એ એન્ડ બી। નેક્સ્ટ છે બીજું, Fe2O3 પ્લસ એલ્યુમિનિયમ ગીવ્સ Al2O3 પ્લસ Fe મીન્સ લોખંડ। નીચે દર્શાવેલી પ્રક્રિયા કયું ઉદાહરણ છે એ આપણે કહેવાની છે। કઈ કઈ પ્રક્રિયા તમારા ઓપ્શનમાં આપેલી છે જોઈ શકો છો, સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા। તો આ ચાર પ્રક્રિયામાંથી એક પ્રક્રિયા એવી છે કે જે નીચે દર્શાવેલી આ પ્રક્રિયાનું ઉદાહરણ છે। તો કઈ આવશે આ પ્રક્રિયા, આપણે ભણી ગયા આગળ, જોઈ શકો છો તમે કઈ આવશે। સ્થાન છે એની શું થઈ ગઈ, ફેરબદલી થઈ ગઈ, સ્થાનની ફેરબદલી એટલે કે વિસ્થાપન પ્રક્રિયા। બરાબર, નેક્સ્ટ છે ત્રીજું, જોઈ શકો છો તમે, આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ આપણે તો શું થશે। તમારી પાસે ચાર ઓપ્શન આપેલા છે, હાઇડ્રોજન વાયુ અથવા તો આયન ક્લોરાઇડ ઉદ્ભવે છે, ક્લોરિન વાયુ અથવા તો આયન હાઇડ્રોક્સાઇડ ઉદ્ભવે છે, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી અને આયનનો ક્ષાર અને પાણી બને છે। તો સૌ પ્રથમ આપણે આ વિધાનને સમીકરણમાં રૂપાંતરિત કરીશું, કેવી રીતના, આયન એટલે કે લોખંડ, મંદ HCl એટલે કે પ્લસ HCl ઉમેરતા એટલે કે ગીવ્સ શું બને છે આપણને, તો Fe O2 મીન્સ કે ફેરસ આયન ક્લોરાઇડ અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ। બરાબર, તો કયો ઓપ્શન આવશે, ઓપ્શન નંબર 1। જો આપણે વિધાનને સમીકરણમાં ફેરવીએ તો જ આપણને એની નિપજ શું મળે છે એ આપણને આઈડિયા આવે છે, બાકી આવતો નથી। તો આમાં આન્સર આવશે, આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા આયન ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે, જે છે તમારો ઓપ્શન નંબર 1। નેક્સ્ટ છે, સમતોલિત સમીકરણ અને અસમતોલિત સમીકરણ વિશે માહિતી આપો, કેવી રીતના સમતોલિત કરવા જોઈએ, તો એ તમને મેં
આગળના લેક્ચરમાં લેક્ચર નંબર 2માં મેં તમને સમજાવી દીધું છે એ બંનેની વ્યાખ્યા લખવાની છે કે સમતોલિત સમીકરણ એટલે શું. સમતોલિત સમીકરણ એટલે કે જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજમાં બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી હોય, એક સમાન હોય, તો તે સમીકરણને સમતોલિત સમીકરણ કહે છે. અસમતોલિત સમીકરણ જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજમાં પરમાણુની સંખ્યા સમાન હોતી નથી, તો આ સમીકરણને કહેવામાં આવે છે અસમતોલિત સમીકરણ. બરાબર. નેક્સ્ટ છે આપણો ક્વેશ્ચન નંબર 5. હું ડાયરેક્ટ આમાં આન્સર લખું છું, તમે લોકો સ્વાધ્યાયના ક્વેશ્ચન જોતા જાજો. ક્વેશ્ચન નંબર 5 આઈએમપી છે, તમને એક્ઝામમાં પૂછાય છે. તેને વિધાન છે એને આપણે રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરવાનું છે. કેવી રીતના આપણે જોઈએ. સૌપ્રથમ ક્વેશ્ચન નંબર 5નો પહેલું, હાઇડ્રોજન વાયુ અને, જોઈ શકો છો તમે સ્વાધ્યાયમાં ક્વેશ્ચન છે, હાઇડ્રોજન વાયુ અને નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને એમોનિયા બનાવે છે. તો વન બાય વન આપણે એક એક પ્રક્રિયા પર નજર કરતા જશું. સૌપ્રથમ પહેલો શબ્દ છે આપણો હાઇડ્રોજન વાયુ, એટલે કે H2, અને નાઇટ્રોજન વાયુ +N2 ગિવ્સ, સંયોજાઈને શું બનાવે છે, એમોનિયા બનાવે છે. એમોનિયા એટલે કે NH3. બરાબર. હવે આ સમીકરણને તમારા ક્વેશ્ચનમાં આપેલું છે કે સમીકરણને સમતુલિત પણ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે આનું નીચે નામકરણ કરીશું. હાઇડ્રોજન એટલે કે H2ની નીચે આવશે હાઇડ્રોજન, N2ની નીચે આવશે નાઇટ્રોજન, અને NH3ની નીચે આવશે એમોનિયા. બરાબર. તો હવે આ સમીકરણ સમતુલિત છે કે નહીં આપણે જોઈ લઈએ. હાઇડ્રોજન પ્રક્રિયકમાં 2 છે, અહીંયા હાઇડ્રોજન 3 છે. આ સમીકરણ સમતુલિત નથી, આપણે કરવું પડશે. તો કેવી રીતના કરશું આપણે, અહીંયા હાઇડ્રોજન 3 છે ને અહીંયા 2 છે, તો આપણે કેટલા મૂકીશું, હાઇડ્રોજન 2 મૂકીશું. તો અહીંયા 2 મૂકી દીધા હાઇડ્રોજન, તો હાઇડ્રોજન થઈ ગયા 2 ને 2 4, અને અહીંયા 3. છતાં પણ આ સમીકરણ સમતુલિત નથી. પરંતુ અહીંયા હાઇડ્રોજન આપણે 3 મૂકીશું, તો 3 × 2 = 6, અને અહીંયા હાઇડ્રોજન 3 છે તો અહીંયા 2 મૂકી દઈએ, તો હાઇડ્રોજન 3 × 2 = 6. હવે નાઇટ્રોજન વિશે આપણે જોઈએ, તો નાઇટ્રોજન પ્રક્રિયકમાં આપણે 2 છે, અહીંયા પણ નાઇટ્રોજન 2 છે, તો હવે આ સમીકરણ સમતોલિત છે. આવી રીતના સમીકરણ સમતોલિત તમને એક્ઝામમાં વારંવાર પૂછાય છે. બરાબર. ચલો સેકન્ડ બીજું આપણે ક્વેશ્ચન જોઈએ. તો હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં ભળીને, હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ એટલે કે H2S હવામાં ભળીને, એટલે કે હવામાંના ઓક્સિજન વાયુ સાથે ભળીને, તો આપણે લખીશું O2. તો નેક્સ્ટ આપણને એની નિપજ શું મળે છે, તો તમારા ક્વેશ્ચનમાં છે, જુઓ તમે, સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી. સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 અને પાણી એટલે કે H2O. બરાબર. આ સમીકરણમાં નીચે નામકરણ કરીશું, હાઇડ્રોજન સલ્ફાઇડ, ઓક્સિજન, સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી. બરાબર. તો આ સમીકરણમાં સમતુલિત છે કે નહીં આપણે જોઈએ. હાઇડ્રોજન આ બાજુ 2 છે, આ બાજુ 2 છે. સલ્ફર 1 છે પ્રક્રિયકમાં, સલ્ફર 1 છે. ઓક્સિજન કેટલા છે, 2 + 1 કેટલા, 3. તો આ સમીકરણ સમતુલિત નથી. પણ કેવી રીતના થશે, તો કે અહીંયા હું 2 પરમાણુની સંખ્યા મૂકું, અને SO2માં એટલે કે સલ્ફર ડાયોક્સાઇડમાં 2 પરમાણુની સંખ્યા મૂકું, H2O એટલે કે પાણીમાં 2 પરમાણુની સંખ્યા મૂકું, ત્યારે આ સમીકરણ સમતુલિત જોવા મળશે. જોઈએ આપણે, હાઇડ્રોજન 2 + 2 = 4, હાઇડ્રોજન 2 × 2 = 4, સલ્ફર છે એ 2, સલ્ફર 2, ઓક્સિજન 2, ઓક્સિજન 2 × 2 = 4, અને ઓક્સિજન 6. તો અહીંયા હજી સમીકરણ સમતુલિત નથી, તો શું કરશું આપણે, અહીંયા ઓક્સિજન મૂકી દેશું 3. હવે તમે જોઈ શકો છો આ સમીકરણ સમતુલિત છે. ત્રીજું છે આપણો ક્વેશ્ચન, બેરિયમ ક્લોરાઇડને, બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 + એલ્યુમિનિયમ સલ્ફેટની સાથે, એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે કે Al2SO4 થ્રાઇઝ, એની સાથે સંયોજાય છે ત્યારે શું મળે છે આપણને, તો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ
सल्फेट BASO4 AL2CL3 અને BASO4 એટલે કે બેરિયમ સલ્ફેટ. હવે આ સમીકરણમાં આપણે જોઈએ તો ત્રણ બેરિયમના પરમાણુ કરીશું આપણે અહીંયા, અને AL2CL3માં બે પરમાણુની સંખ્યા કરીશું અને BASO4માં ત્રણ પરમાણુની સંખ્યા કરીશું ત્યારે આ સમીકરણ સંતુલિત જોવા મળશે. બરાબર, જોઈએ આપણે બેરિયમના પ્રક્રિયકમાં ત્રણ પરમાણુ છે, અહીંયા નિપજમાં પણ ત્રણ પરમાણુની સંખ્યા, ક્લોરિન છે એ 3×2 એટલે 6, ક્લોરિન 3×2 6, એલ્યુમિનિયમ છે 2, એલ્યુમિનિયમ 2, સલ્ફર 3, ઓક્સિજન 4×3 12, અને ઓક્સિજન છે એ 4×3 12. બરાબર, હવે જોઈ શકો છો તમે આ સમીકરણ સંતુલિત છે. નેક્સ્ટ જોઈએ ચોથું સમીકરણ, પોટેશિયમ ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે છે. સૌપ્રથમ પોટેશિયમ ધાતુ એટલે કે પાણી સાથે પ્રક્રિયા એટલે કે H2O, અને સાથે આપણને મળે છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મીન્સ KOH પ્લસ હાઇડ્રોજન વાયુ મળે છે એટલે કે H2. બરાબર, આ સમીકરણ સંતુલિત કેવી રીતે કરીશું આપણે? તો કે પોટેશિયમ આ બાજુ કેટલા છે? 1 છે. આ બાજુ પણ પોટેશિયમ 1 છે. હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 1+2 એટલે કે 3 છે. તો હાઇડ્રોજનની રીતે આપણે અહીંયા H2O માં 2 કરવું પડશે. તો હાઇડ્રોજન 2+2×2 4, અહીંયા હાઇડ્રોજન 2 ને એ 3 જ છે એટલે અહીંયા આપણે હાઇડ્રોજન કરશું 2. બરાબર, તો કે પોટેશિયમ કેટલા થઈ જાય છે? 2 થઈ જાય છે. તો અહીંયા આપણે પોટેશિયમ કરશું 2. આવી રીતના સમીકરણ સંતુલિત સ્ટેપ બાય સ્ટેપ તમારે કરવાનું છે. જોઈએ પોટેશિયમ 2 પ્રક્રિયકમાં હાઇડ્રોજન 2×2 4, નિપજમાં હાઇડ્રોજન 2+2 4, ઓક્સિજન 2. હવે જોઈએ આપણે આ સમીકરણ સંતુલિત છે. બરાબર, તમારે નીચે નામકરણ કરવાનું રહેશે. આ પહેલાં બે સમીકરણમાં મેં નામકરણ કરેલું છે, આમાં કરેલું નથી. અહીંયા નીચે લખવાનું રહેશે પોટેશિયમ પાણી, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અને હાઇડ્રોજન વાયુ. બરાબર, આમાં બેરિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ. આ IMP ક્વેશ્ચન છે, 1 માર્કમાં તમને પૂછાય પણ છે કે વિધાનમાંથી સમીકરણમાં સંતુલિત કેવી રીતના કરવું. તો તમારું આજનું હોમવર્ક છે ક્વેશ્ચન 4 અને 5. તો આજનું હોમવર્ક છે તમારું, જે પહેલા ક્વેશ્ચનથી 5મા ક્વેશ્ચન સુધીનું તમારી ફેર બુકમાં સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે. ઓકે, થેન્ક યુ.